નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં આપણે ભારતીય અર્થતંત્રની નકારાત્મક અસરોમાં સળંગની નકારાત્મક અસરમાં અનિયંત્રિત શહેરીકરણનો અભ્યાસ કર્યો હતો. આગળ જઈ માળખાકીય સુવિધાઓનું મહત્વનું પ્રમાણ, અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોને કારણે સ્થાનિક વહીવટી તંત્ર તેમને મોટા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શૌચાલય, શિક્ષણ, શાળા, આરોગ્ય વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે. આંતરમાળખું એટલે શું? દેશની અંદર જે સગવડો અને સેવાઓ રહેલી છે એના આખા સમૂહને આંતરમાળખા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં કઈ સેવાઓ આવે? નગરપાલિકા હોય, ગ્રામ પંચાયત હોય, અથવા મહાનગરપાલિકા હોય, એના દ્વારા આપણને પાડવામાં આવતું હોય. વીજળી છે તો આપણે ઘરે ઘરે પાવર સ્ટેશન નાખવામાં આવતા નથી. આરોગ્ય મોટી હોસ્પિટલ છે, આપણા ઘરે બનાવવામાં આવતી નથી. તો કે આવી જે કઈ સુવિધાઓ, શિક્ષણ છે, કોલેજ છે, આપણે ઘરે બનાવતા નથી. તો આ જે કઈ સુવિધાઓ છે આ બધી સ્થાનિક સંસ્થા હોય તો સ્થાનિક કક્ષાએ પૂરી પાડવામાં આવતી હોય છે. તો શહેરી અનિયંત્રિત રીતે શહેરીકરણ થાય, વધુને વધુ પડતા લોકો આવે શહેરો તરફ, આને કારણે આ બધી સુવિધાઓ બધી જગ્યાએ ઉપલબ્ધ થઈ શકે નહીં. હવે તમે ઝૂંપડપટ્ટી વિસ્તારની વાત કરો, એમાં એક બધું છે, માલધારી લોકો એક દિવસ ના જોતું હોય તો બીજા દિવસે બીજે હોય, તો અહીંયા એને ક્યાં પાણી ગટરની લાઈટની વ્યવસ્થા કરવા છે સંસ્થા. તો આ રીતે છે, એ વ્યક્તિ સરળતા થતું રહેતું હોવાને કારણે જે આંતરમાળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થવી જોઈએ એ ઉપલબ્ધ થતી નથી. ઉપરાંત આરોગ્યની ગંભીર સમસ્યાઓ પણ ઊભી થાય છે અને આ ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીઓના ભોગ પણ બને છે. બીજી તરફ એને સારું પાણી પીવા માટે પાણી ના મળે, પછી જ્યાં વસવાટ કરે છે ત્યાં જ બધા પાણીનો નિકાલ થતો હોય, એટલે ગટર હોય, અને આમ પ્રદૂષણના પ્રશ્ન, મચ્છરો થાય ને એના કારણે મચ્છરજન્ય રોગો, પાણીજન્ય રોગોના ભોગ આ ગરીબ લોકો બનતા હોય છે. એટલે કે સારું સ્વાસ્થ્ય એમ કોઈ જળવાઈ રહેતું નથી ઝૂંપડપટ્ટીની અંદર. એક તો રહેવા પછી વાતાવરણની અસર પણ તેને થતી હોય કે ખૂબ ઠંડી હોય અથવા તો તડકો હોય, વરસાદ હોય, આવી સ્થિતિમાં આવા લોકોને અસર થઈ જાય તેવી હોય છે. તો આમ આરોગ્યની સાથે પણ આવા સ્થળાંતરની અસર થાય એવું કહી શકાય. ત્રીજું છે પર્યાવરણ પ્રદૂષણની સમસ્યા. સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલય તેમજ ડ્રેનેજની અમૂર્તી સવલતો તેમજ કચરાના યોગ્ય નિકાલના અભાવના કારણે પર્યાવરણની સમસ્યાઓ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે. ઝૂંપડપટ્ટીના કારણે ગંદા અને બીજી તરફ શૌચાલય અને ડ્રેનેજ, શૌચાલય ગટર, ડ્રેનેજ એટલે ગટરની વ્યવસ્થા ન હોય એના કારણે કચરાનો યોગ્ય રીતે નિકાલ નથી થતો અને એને કારણે પર્યાવરણીય પ્રદૂષણ ફેલાય છે. જલવંત જ્વલંત ઉદાહરણોમાં અમદાવાદ, ભુવનેશ્વર, સુરત, મુંબઈ, કલકત્તા, દિલ્હી વગેરે જેવા શહેરોમાં જોઈ શકીએ છીએ. હવે તમે આપણે તમે સાંભળ્યું છે કે તાજમહેલ છે એ કાળો પડતો જાય છે, ઝાંખો પડતો જાય છે, તો કે એનું કારણ શું છે? તો કે મથુરા પાસે જે રિફાઇનરી અને ઉદ્યોગો જે આવેલા છે એના ધુમાડા છે, એ ધુમાડાને કારણે એ જે આરસમાળનો જે પથ્થરથી બનાવેલો તાજમહેલ છે એને અસર કરે છે. બીજી તરફ એ તાજમહેલ છે યમુના નદીના કિનારે આવેલો છે, તો ઓલી જે ફેક્ટરીઓ છે એનું ગંદુ પાણી છે એ યમુના નદીમાં જાય છે, ભરે છે, એના કારણે આ પાણી પ્રદૂષણ અને હવા પ્રદૂષણ આ બંનેને કારણે છે એ તાજમહેલ ઝાંખો પડતો જાય છે. બીજી તરફ તમે લોકડાઉન હતું ત્યારે જોયું હતું કે વાહન વ્યવહાર બધો ઠપ થવાને કારણે પર્યાવરણમાં પણ સુધી થઈ, તો એને કારણે શહેરીકરણ વધ્યું એટલે સારા કારણે છે વાહનોની સંખ્યા વધી, વાહનોના વધવાના કારણે એના ધુમાડાના કારણે હવાનું પ્રદૂષણ વધે, પાણીનું પ્રદૂષણ વધે છે. તો કંપનીઓ સ્થાપવાને કારણે પાણીનું પ્રદૂષણ વધે છે, વાહનોની સંખ્યા વધવાને કારણે હવાનું પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ,
પર્યાવરણને પણ સ્થળાંતરને કારણે માઠી અસરો થતી જોવા મળે છે. મોટા શહેરોની અંદર તો 20 મિનિટની અંદર સિગ્નલ બંધ હોય તો ત્યાં સુધીમાં તો કેટલા બધા વાહનો તે એકત્ર થઈ જતા હોય છે, અને જો ત્યારે બંધ ન કરવામાં આવે વાહન તો એ ધુમાડો છે એ વધુ પ્રમાણમાં પ્રદૂષિત કરે છે હવાને. એટલા માટે જ આ શહેરોના નામ છે અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ, એ મોટા શહેરોની અંદર આ પ્રદૂષણનો પ્રશ્ન વધુ થાય છે. ઉપરોક્ત શહેરોમાં વાહન વ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહન વ્યવહારનો જે વિકાસ થવો જોઈએ, ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરો કે જેમણે હવાના પ્રદૂષણની ગંભીર સમસ્યા ઊભી કરી છે, અને આજે આવકનું પ્રમાણ વધવાને કારણે દરેક વ્યક્તિ છે પોતાના વાહનનો ઉપયોગ કરે છે, આવક પોતાના વાહન ખરીદી લે છે, તો દરેક પાસે વાહન એટલે આવી જાહેર વ્યવસ્થાનો ઉપયોગ ન કરે એટલે BRTS છે, સિટી બસનો પોતાના વાહનનો ઉપયોગ કરે એટલે વાહનોના કારણે એ પ્રદૂષણનો પ્રશ્ન ઊભો થાય. એ જ રીતે ઘોંઘાટ અને પાણીના પ્રદૂષણની પણ ગંભીર અસરો જોવા મળે છે. હવે ચોથું છે સામાજિક દૂષણો. નકારાત્મક અસરોમાં આપણે અનિયંત્રિત શહેરીકરણ, માળખાકીય સુવિધાઓનો ઘટતું પ્રમાણ, પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા, એની અંદર આપણે આજે શહેરોના નામ છે જોયા. હવે ચોથું છે સામાજિક દૂષણ. જ્યારે ગામડામાંથી શહેરમાં સ્થળાંતર કરીને જે લોકો આવે છે તેઓને તેમની અપેક્ષા પ્રમાણે કે નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થતા નથી, જેના પરિણામ સ્વરૂપે આમાંના કેટલાક લોકો ચોરી, લૂંટફાટ જેવી અસામાજિક કાર્યો તરફ વળે છે, જેથી મોટા શહેરોની સામાજિક અસંતુલાનો ખોરવાય છે. સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા સંસ્કૃતિની રહેણીકરણને કારણે પણ સામાજિક સંઘર્ષો ઉભા થાય છે. બીજી તરફ જે લોકો ગામડામાંથી શહેરમાં આવે છે પછી પોતાના શિક્ષણના અભાવે અથવા તો કોઈ કાર્ય આવડત ના હોય, કામ ન મળે, તે લોકો ચોરીને લૂંટફાટ જેવી સામાજિક દૂષણો પણ ફેલાવતા હોય. બીજું ભાષા અને સંસ્કૃતિના પ્રશ્નો પણ ઉભા થાય, ભાષાઓ ન આવડેના કારણે પણ સંઘર્ષ થતા હોય છે, આમ સામાજિક સંતુલા પણ ખોરવાતી એવું કહી શકાય. તો આમ સ્થળાંતર માટેની અસરોમાં કુલ 2 અસરો હકારાત્મક નકારાત્મક. હકારાત્મકમાં 2 આવકમાં વૃદ્ધિ અને દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો, અને નકારાત્મક 4 અસરો જોઈ: અનિયંત્રિત શહેરીકરણ, માળખાકીય સુવિધાનું ખોટું પ્રમાણ, પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા અને સામાજિક દૂષણ. હવે પછી એ પાક આખો અહીંથી વળાંક લે છે એમ કહી શકાય. અત્યાર સુધી જે ભણ્યા એટલે સ્થળાંતર વિશેનું ભણ્યા, સ્થળાંતરના કારણો, એની અસરો, એના પ્રકારો. હવે જે ભણવાનું છે એ આપણે શહેરીકરણ વિશે અભ્યાસ કરશું.